नखत्राणा खाते श्रीमद जगतगुरु शंकराचार्य उत्सव समिति द्वारा आयोजित अने श्रीमद जगतगुरु स्वामी निश्चलानंद जी सरस्वती शंकराचार्य महाभागे ने राष्ट्रोत्कर्ष संबोधन विराट धर्म सभा नु आयोजन करायु हतु। नमस्ते मित्रों, स्वामी प्रदीप्तानंद सरस्वती माधापर भूज थी आव्यो छु। अमारी जे शंकराचार्य परंपरा छे, ए शंकराचार्य परंपरा माथी पुरी ना शंकराचार्य जे 145 मा एमनो नंबर छे, અને એવા મહાપુરુષ આ કચ્છના આંગણે આવ્યા છે અને 7 દિવસ સુધી કચ્છમાં રહેવાના છે। એમાંથી સૌથી પહેલો સત્સંગ આજે દેવ દિવાળી છે અને પહેલા સત્સંગનું શરૂઆત નખત્રાણાની આવી પુણ્યભૂમિ ઉપરથી કરવામાં આવ્યું છે, જ્યાં રાષ્ટ્રોત્કર્ષ યાત્રા સ્વામીજી કાઢી છે, જેમાં ભારત ભવિષ્યની અંદર વધુ સમૃદ્ધ બને અને હિન્દુ રાષ્ટ્ર તરફ આગળ વધે એ ભાવના સાથે સ્વામીજી આખા ભારતભરમાં નીકળ્યા છે। સ્વામીજીની ઉંમર 80 વર્ષની છે અને આજે એમને જે 1 કલાક સુધી મનનને પ્રવચન આપ્યું છે એ પુરાણોમાંથી, ઉપનિષદોમાંથી, બ્રહ્મસૂત્રોમાંથી, શાસ્ત્રોમાંથી, અલગ અલગ જગ્યાએથી બધા કોટેશન આપી અને હિન્દુ રાષ્ટ્રને વધારે સમૃદ્ધ બનાવવા માટે દરેક હિન્દુએ રોજ 1 રૂપિયાનું દાન અને 1 કલાક પોતાની આસપાસના વાતાવરણને સમૃદ્ધ બનાવવા માટે જો એ પોતાનું કમિટમેન્ટ કરશે તો ભવિષ્યમાં ભારત છે સમૃદ્ધ બનશે, એ સંદેશો આજે શંકરાચાર્યજીએ અહીંયા નખત્રાણાની પ્રજાને આપ્યો છે। રક્ષણ સમિતિ ઉત્સવ સમિતિ દ્વારા આજે જે ભવ્ય આયોજન નખત્રાણા મુકામે કરવાનું કે 4 મઠના જે જગતગુરુ કહેવાય શંકરાચાર્ય જે એકદમ આજે નખત્રાણાની સર્વે હિન્દુ પ્રજા એક સંપ થઈ એકતા બતાવી અને જે આટલી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા એ આજે આજે જોઈ રહ્યા છીએ। આજે આપણે બોર્ડરનો વિસ્તાર છે, હિન્દુ આજે અરસપરસ પોતાના વાડામાંથી બહાર નીકળવા માટે સંતોએ આપણે જે સૂચન કર્યા છે કે આપણે એકતા રહીએ, વાસુદેવ કુટુંબની ભાવના, ભાઈચારો એકદમ બની રહે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ ને આપણો વિસ્તાર છે એ એકદમ હિન્દુ રાષ્ટ્ર બને એવા જે પ્રયત્ન કરી રહ્યા છે। આજે 80 વર્ષની ઉંમરે પણ જે ભારત ભ્રમણ કરી રહ્યા છે તો આપણી આ નખત્રાણાની જમીનને એને પાવન પગલા કર્યા આપણે ગૌરવ અનુભવીએ છીએ ને આવા કાર્યક્રમ થકી આપણી એકતા વધે એવી અભિલાષા।